મારિયા હાઠીના નામદાર કોર્ટે રૂપિયા 14 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપીને રિમાન્ડ નામંજૂર કરી આરોપીને જામીન પર છોડવાનો કર્યો હુકમ. મારિયા હાટીના પોલીસ રૂપિયા 14 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદી રહેમતબેન નામની મહિલાએ મારિયા હાટીના વલી મહમદ ગાજિયાણી ઉર્ફે પીરભાઈ તેમજ તેમની પુત્રની સામે ફરિયાદ નોંધાવતા મારિયા હાટીના પોલીસ દ્વારા વલી મહમદ ગાજિયાણી ઉર્ફે પીરભાઈની ધરપકડ કરી મારિયા હાટીના કોર્ટમાં આરોપી પાસે રૂપિયા 14 લાખની રકમ રિકવરી કરવા માટે 3 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી. મારિયા હાટીના નામદાર કોર્ટે આરોપીના મારિયા હાટીના ધારાશાસ્ત્રી સુધીરભાઈ દત્તાની ધારદાર રજૂઆત સાંભળતા પોલીસને રિમાન્ડ નામંજૂર કરી જામીન અરજી સુનાવણી વખતે કાયદાકીય રજૂઆત કરતા આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ. આ કિસ્સાએ સમગ્ર મારિયા હાટના તાલુકા પંથકમાં ચર્ચા જગાવી હતી. પ્રતાપ સિસોદિયા, ડેશ ટીવી, મારિયા હાટના. સુધીર દત્તા એડવોકેટ. મારિયા પોલીસ સ્ટેશનમાં રહેમત બેન નામની મહિલાએ મારિયાના વલી મહમદ ગાજિયાણીભાઈની સામે તથા તેના પુત્રની સામે 14 લાખ રૂપિયાની વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલી હતી. તેમાં મારિયા પોલીસ દ્વારા વલી મહમદભાઈની ધરપકડ કરવામાં આવેલી અને 3 દિવસની રિમાન્ડની માગણી કરી 14 લાખ રૂપિયા રિકવર કરવાના છે તેવી માગણી કરવામાં આવેલી. નામદાર કોર્ટે અમારી રજૂઆત સાંભળી અને પોલીસની રિમાન્ડની માગણી નામંજૂર કરેલી. ત્યારબાદ અમારા દ્વારા આરોપીની જામીન અરજી ગુજરવામાં આવેલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે આરોપી વલી મહમદ પીરભાઈને 15,000 રૂપિયાના જામીન પર છોડવાનો ઓર્ડર કરેલો હતો.